नरेंद्र दामोदर दास मोदी प्रधानमंत्री के रूप में नमस्कार विशेष रजूआत साथ हूँ छु पृथ्वी। देशना लोकप्रिय नेता एटले वडाप्रधान नरेंद्र मोदी गुजरातना मुख्यप्रधान बनवाथी मांडीने देशना वडाप्रधान बनवा सुधीनी तेमनी राजकीय सफर अनेक उतार चढ़ाव वाली रही है। जो कि जनताना मननी वात जाणीने तेमनी समस्याओनो उकेल लावा तेमना प्रयासों विषे अन्य राजकीय पक्षों पण सवाल करता रहे छे, त्यारे मोदी सरकार सत्ता प्राप्तिना आजे 3 वर्ष पूरा थया छे। आ विषे आजे चर्चा करीशुं, तो शुरुआत करिए विशेष रजूआतनी। नरेंद्र दामोदर दास मोदी प्रधानमंत्री के रूप में प्रचंड बहुमत साथे नरेंद्र मोदीए वडाप्रधान पद संभाळ्युं, त्यारे जनजनना मनमां एक ज सपनुं हतुं के हवे आवशे अच्छे दिन। હવે જ્યારે સત્તા હાંસલ કર્યાના 3 વર્ષ પૂરા થયા છે, ત્યારે ન માત્ર રાજકીય પક્ષો અને વિશ્લેષકો પરંતુ સામાન્ય જનતા પણ મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં અને તેના વિશે ચર્ચા કરવામાં વ્યસ્ત બન્યા છે। ત્યારે મોદી સરકારના 3 વર્ષના લેખાજોખા વિશે જોઈએ ખાસ રિપોર્ટ। નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી, પદ ભારતના વડાપ્રધાન, કાર્યકાળ 3 વર્ષ પૂરા। આજથી 3 વર્ષ પહેલા લોકસભા ચૂંટણી જંગમાં તમામ રાજકીય પક્ષોને કારમી હાર આપી સત્તા મેળવી ભારતીય જનતા પાર્ટીએ પક્ષ તરફથી લોકપ્રિય નેતા અને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે પહેલેથી જ પસંદ કરાયા હતા। તેમની આગેવાનીમાં જ લોકસભા ચૂંટણી જંગ લડાયો અને પાર્ટીએ જંગી બહુમતી પણ મેળવી। હવે જ્યારે મોદી સરકારના 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે કેવો રહ્યો તેમનો કાર્યકાળ અને જનતા માટે શું ખરેખર અચ્છે દિન આવ્યા છે ખરા, આ સવાલ સૌના મનમાં થઈ રહ્યા છે। મોદી સરકારે શરૂ કર્યો વિદેશ પ્રવાસ। વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ તમામ દેશોનો પ્રવાસ કરી આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત કરવા પ્રયત્ન કર્યો। જો કે સૌથી લાંબો વિદેશ પ્રવાસ કરનારા વડાપ્રધાન તો તેઓ બન્યા, સાથે સાથે આ મુદ્દે વિપક્ષોએ સરકાર પર પ્રહાર પણ કર્યા। કાળા નાણાં પર રોક લગાવવા કરાઈ નોટબંધી। દેશ આખામાંથી મોટી માત્રામાં છુપાયેલા બ્લેક મનીને સામે લાવવા મોદી સરકારે ઉઠાવ્યું એક ઐતિહાસિક પગલું। દેશભરમાં 50 દિવસની નોટબંધી લાદીને 500 અને 1000ની નોટ્સ માર્કેટમાંથી રદ કરી, તેની સામે 500 અને 2000ની નવી નોટ લાવ્યા। જો કે આ પગલાથી જે ફાયદો દેશને થવાના વચનો આપ્યા હતા તેને લઈને પણ આજે અનેક તર્ક વિતર્ક પ્રવર્તી રહ્યા છે। બજેટમાં જનતાની માંગ પૂરી કરવાનો પ્રયાસ। મોદી સરકાર તરફથી જાહેર થનારા બજેટમાં કર રાહતો અને જનહિતની સુવિધાઓમાં વધારા વગેરેની અપેક્ષા હતી। વિવિધ પ્રકારની યોજનાઓની જાહેરાત પણ કરાઈ છે। જો કે મોદી સરકારના વાયદા કેટલા સાર્થક થાય છે તે પણ મહત્વનો મુદ્દો છે। પાકિસ્તાનને સબક શીખવવા કરી સર્જિકલ સ્ટ્રાઇક। મોદી સરકાર તરફથી લેવાયેલા વધુ એક કડક પગલાની વાત કરીએ તો તે છે સર્જિકલ સ્ટ્રાઇક। વારંવાર થતી સીઝ બોર્ડર ફાયરિંગ અને આતંકી પ્રવૃત્તિઓને ટેકો આપવાની પાકિસ્તાનની વૃત્તિને ઠેકાણે લાવવા મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઇકનું પગલું લીધું, જેને વિશ્વભરમાં પ્રશંસા પણ થઈ। જો કે પાડોશી પાકિસ્તાનની હરકતો આજે પણ યથાવત છે અને આજે પણ આતંકવાદ એ ભારતની ગંભીર સમસ્યાઓમાંની એક છે। તો આમ સત્તા મેળવ્યાના 3 વર્ષોમાં મોદી સરકારે ઘણા મહત્વના પગલાં લીધા છે, જો કે સામાન્ય જનતા માટે અચ્છે દિન હજી સાર્થક થયા હોય તેમ લાગતું નથી, કારણ કે જનતાનું દિલ જીતવા મોદી સરકાર સામે હજુ પણ અનેક પડકારો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો મોદી સરકારના 3 વર્ષના લેખાજોખા આજ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું। સ્ટુડિયોમાં અત્યારે મારી સાથે ઉપસ્થિત છે મહેશ કસવાલા, કે જેઓ ભાજપ તરફથી છે, કોંગ્રેસ તરફથી છે ડોક્ટર હિમાંશુ પટેલ, સાથે છે રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી। આ બધા જ ગેસ્ટનું હું સ્વાગત કરું છું। મહેશભાઈ, સૌથી પહેલાં તમારી પાસેથી જાણવા માંગીશું, નરેન્દ્ર મોદી સરકાર જે રીતે એક પછી એક
कार्य करवामां आव्युं छे। त्रण वर्ष बाद घणा ज लोकप्रिय नेता तरीके ज्यारे तेओ गुजरातना मुख्यप्रधान हता ते त्यारथी ज तेओ घणा ज लोकप्रिय नेता रह्या छे। राजकीय रीते तेमनी सफर घणी उतार चढ़ाव वाळी रही छे। आ त्रण वर्षना लेखाजोखाने आप केवी रीते जुओ छो? 16 મે 2014 ના દિવસે દેશના રાજકીય ઇતિહાસમાં એક નવો વળાંક આવ્યો। ઘણા સમય પછી એક એવી ભારતીય જનતા પાર્ટી, એક એવી પાર્ટી અને એમને પૂર્ણ બહુમત, દેશમાં 31 વર્ષ પછી એક પૂર્ણ બહુમતીની સરકાર, જનતાનો મેન્ડેટ નરેન્દ્રભાઈમાં ભરોસાવાળો આ દેશને મળ્યો અને નરેન્દ્રભાઈએ સત્તાના સૂત્રો સંભાળ્યા। દેશની અપેક્ષા હતી, ભારતીય જનતા પાર્ટીના શાસન પર નરેન્દ્રભાઈમાં ભરોસો હતો અને એ ભરોસાને કાયમ રાખવા માટે આ સરકારે 3 વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક પ્રકારના જનહિતના કાર્યો કર્યા। દેશના રાજકીય ઇતિહાસમાં સત્તાના સૂત્રો સંભાળ્યા પછી કોઈ એક વ્યક્તિની લોકપ્રિયતા વધી હોય તો એ નરેન્દ્રભાઈ મોદીમાં આપણને આજે પણ જોવા મળે છે, મીડિયાના માધ્યમથી જોવા મળે છે, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જોવા મળે છે, પબ્લિકમાંથી જોવા મળે છે અને રાજકીય પાર્ટી તરીકે જોઈએ તો પ્રજાની વચ્ચે જ્યારે રાજકીય પક્ષો જતા હોય છે એમાં પણ જોવા મળે છે। કહેવાનો મતલબ, જે પ્રકારનું કામ, જનતાનો આટલો જબરજસ્ત મેન્ડેટ મળ્યા પછી નરેન્દ્રભાઈએ જે કામ કર્યું છે એને જનતાનું સીધું સમર્થન મળ્યું છે, એને એન્ડોર્સ કર્યું છે। ઘણા બધા પગલાઓ ખેડૂત લક્ષી, ગરીબ લક્ષી, વ્યવસાય લક્ષી, કરવેરા લક્ષી, બજેટને લગતા જુઓ, સૈન્યને લગતા જુઓ, ઘણા બધા કાર્યો, જે કાર્યોને આપણે એક પછી એક કરીએ, મને એમ લાગે છે કે આ ડિબેટ આપણી ઓછી પડે। પણ કહેવાનો મતલબ એ છે કે દેશની અંદર પહેલી વખત એક એવા પ્રકારની મજબૂત સરકાર આવી, પૂર્ણ બહુમતીની સાથેની સરકાર આવી જેણે જનતાનો વિશ્વાસ સંપાદન કર્યો અને યથાવત રાખ્યો, જેના પરિણામે આજે પણ વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટી પ્રજાની વચ્ચે જઈ શકે છે અને પ્રજા આજે પણ ભારતીય જનતા પાર્ટીને પોતાનો મેન્ડેટ અવિરત ચાલુ રાખ્યો છે। ચોક્કસ હિમાંશુભાઈ, તમે શું કહેશો, મોદી સરકારનો 3 વર્ષનો કાર્યકાળ કેવી રીતે જુઓ છો? મારા સાથી મિત્ર વિદ્વાન ખૂબ જોરદાર વક્તા છે, આખું ચૂંટણી પ્રવચન એમને ફરી પાછી પાર્લામેન્ટની ચૂંટણીઓ યાદ આવી જાય એવું સુંદર એમને નરેન્દ્રભાઈ વિશે વાતો કરી। વાત 3 વર્ષમાં પ્રજાને શું મળ્યું, એમને તો એ રીતે ભાષણ કરી દીધું કે વિકાસ નામની નદી અહીંયા વહેતી વહેતી આવી જશે અને આપણે બધા સ્ટુડિયોમાંથી ઊભા થઈ જવું પડશે। પ્રજાને શું મળ્યું 3 વર્ષ? ચોક્કસ નરેન્દ્રભાઈનો TRP હજી વધે, ખૂબ વધે, દેશના વડાપ્રધાન છે, દેશના વડાપ્રધાન હોય, 1100 કરોડ રૂપિયા એમના માર્કેટિંગમાં વપરાય, ભલે મનમોહનસિંહ 11 કરોડ વાપર્યા હતા અને એમને 1100 કરોડ રૂપિયા વાપરી, ચોક્કસ એ વડાપ્રધાન છે, એમને બધા લાભ મળતા જ હોય, એમનો એ વ્યક્તિગત બાબત છે। પણ વિકાસની જે વાત છે, આ દેશના આપેલા વચનોની જે વાત છે, 3 વર્ષની વાત કરવા બેઠા છીએ, જે રીતે ભાઈએ વાત કરી એ રીતે તો મહિને મહિને બેસવું પડે, એટલો બધો વિકાસ થઈ ગયો હોય એવી એમની વાત કરવી હતી, કે ડિબેટનો સમય પણ ખૂટે। વાત કરીએ તો જે પ્રજાના ચૂંટણી માટે મત લેવા માટે 3 વર્ષ પહેલાં આપેલા BJP એના મેનિફેસ્ટો દ્વારા, પ્રજાના જાહેર સભાઓ દ્વારા જે તાલીઓ પડાઈ હતી, જે જય જયકાર કરાયો હતો, જે ગુજરાતની દેશની અંદર ગુજરાત મોડેલ આવી રહ્યું છે અને ગુજરાતની અંદર એમ કે કેન્દ્રનો અન્યાય છે, આવી ડ્યુઅલ સિમ કાર્ડવાળી આ સરકાર ગુજરાતની પ્રજાને કેન્દ્રની થપ્પડ, કેન્દ્રનો અન્યાય કે, અને ગુજરાતનું મોડેલ આખા દેશમાં લઈ જવાની વાત કરનારી સરકાર, 3 વર્ષમાં ચોક્કસ એમની પાર્ટીનો ને એમનો ક્યાંક વિકાસ થયો છે। પણ પ્રજાને શું મળ્યું એ ભાઈ જો સાથી મિત્રએ કીધું હોત, હા યોજનાઓ, આધાર કાર્ડ આ દેશને બરબાદ કરી દેશે, આતંકવાદીઓ આવી જશે, પ્રજાની આઈડેન્ટિટી નહીં રહે, એના અત્યારે વધાવે છે, કોઈ પણ પ્રકારની એમને ઉજ્જવલા યોજનાની વાત ના કરી, હું એમની યોજના કહું, કઈ ઉજ્જવલા યોજના નામે જે લોકોએ પોતાની સબસિડી જતી કરી સામે, એટલા જ એનાથી 4 ગણા એ યોજનાની વડાપ્રધાનશ્રીની ઉજ્જવલા યોજનાની જાહેરાતનો ખર્ચ પેટ્રોલિયમ મંત્રી ઉપર પડ્યો। 100 દિવસની અંદર બધું બદલાઈ જશે, અચ્છે દિન આવશે, આજે 3 વર્ષ આજે પૂરા થયા, એવું પ્રજાલક્ષી 370ની વાત હોય, રામ મંદિરની વાત હોય, અચ્છે દિન હોય, 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં આવી જશે, આ દેશના પંડિતો પૂર્ણ કાશ્મીરમાં પોતાનું જીવન જીવશે, આજે ખ્વાબોની, યુવાનોને 2 કરોડ રોજગારી આપવામાં આવશે, મોંઘવારી દૂર કરવામાં આવશે, કોંગ્રેસનો જે પંજો પડ્યો હતો એ દૂર કરવામાં આવશે, જે
કોંગ્રેસના નેતાઓએ કમ્પાઉન્ડ કર્યા છે, એ બધાને જેલમાં લઈ જવામાં આવશે. આજ દિન સુધી કોઈ કોંગ્રેસના નેતાને જેલમાં લઈ ગયા કે એના કોઈ એવિડન્સ, કોઈ પુરાવા ઠોસ, 3 વર્ષ સુધી આઝાદીથી દેશના કોંગ્રેસના નેતાઓ લૂંટા છે એવી જે ગ્લોબલ પ્રચાર કરી, લોકોને ગુમરાહ કરી, માત્ર સપના બતાવી, સરકાર લઈ લીધી, મતો લઈ લીધા, ખૂબ સારી સરકાર બની અને પ્રજાએ જનાદેશ આપ્યો છે, પ્રજાની સેવા કરવાની એમને તક મળી છે, 5 વર્ષનો સમયકાળ આપ્યો છે. પણ આજે આ 3 વર્ષ પછી હું સાથી મિત્રને પૂછીશ કે એવા 3 કામ કહો કે જે સીધા તમારા મેનિફેસ્ટો ના હોય, સીધા તમારી જાહેર સભા ના હોય અને જે પ્રજાલક્ષી મધ્યમ વર્ગ ને સીધો લાભ થયો હોય, એવા કોઈ 3 કામ ટૂંકમાં કહો. ભાષણ સ્વરૂપે નહીં, તમારે જેટલું લાંબુ તો કોઈ નહીં કરે. જી મહેશભાઈ, મારે કહેવાનું છે. જી હિમાંશુભાઈ, તમે વાત કરી, વચનો ઘણા મોટા આપવામાં આવે છે, વચનો ઘણાય આપ્યા છે, સાર્થક કેટલા ઘણાય આપ્યા છે અને કર્યા પણ છે. અને આજે અમારો કાર્યકાળ પૂરો પણ નથી થતો, હજી 2 વર્ષ અમારા બાકી છે, ત્યાં સુધીમાં જનતાની અદાલતમાં અમે પૂરેપૂરો હિસાબ આપીશું. આપણે આપણે રાજકીય વિશ્લેષણ, મને એમ હતું કે 2 યુવાન રાજકીય નેતાઓ વચ્ચે આ વૃદ્ધ રાજકીય વિશ્લેષણ વિસાઈ જશે. જી વિદ્યુત, કોઈ ચિંતા કોઈ ચિંતા. 3 વાત મુખ્ય છે. જી, પહેલી વાત તો એ કે જેટલા જેટલા મુદ્દાઓમાં નરેન્દ્ર મોદીનો ઇનિશિયેટિવ રહ્યો છે તેમાં સફળતા મળી છે. પ્રજાને ચેતના આપવામાં હોય, ચાલના આપવામાં હોય, પ્રજાને કેરિશમેટિક લીડરશિપ પૂરી પાડવાની હોય, ઓર્ગેનાઇઝેશન પર કંટ્રોલ કરવાનો હોય, બીજેપીના અસંતોષને કાબૂમાં રાખવાનો હોય, આ બધી બાબતોમાં એક સારી લીડરશિપ અપાઈ છે. બીજું, એમના જે પર્સનલ ઇનિશિયેટિવ હતા, જનધન યોજનાની વાત હોય, સ્માર્ટ સિટીની વાત હોય, સર્જિકલ સ્ટ્રાઇકની વાત હોય, એમના નિર્ણયો જેટલા જેટલા છે પર્સનલી રસ લઈને કરેલા એમાં સફળ જાય છે. બીજી બાબત તો પછી ભાજપ જે ક્લેમ કરે છે કે કેટલાક નિર્ણયો સારા, એ ખરેખર યુપીએ સરકારના હતા. આધાર કાર્ડ ભાજપ ભલે આજે એમાં ગૌરવ લેતું, પણ યુપીએ સરકારની યોજના છે. મનરેગા ફરી પાછું લાવવું પડ્યું, શરૂઆતમાં ટીકા કરી પછી મનરેગા પાછું લાવવું પડ્યું. ખેડૂતના દેવા માફ યુપીએ સરકારે કર્યા હતા, આ લોકોએ પણ કરવા પડ્યા. પેસા એક્ટ શરૂઆતમાં દેવા માફ નથી કર્યા, યુપીએમાં પેસા એક્ટ શરૂઆતમાં બહુ જ ઢીલોઢાલો અમલ ચાલ્યો, યુપીએ સરકારની દેન, હવે ફરજિયાતપણે કરવું પડે છે. ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ શરૂઆતમાં આપ્યું જ નહીં, હવે તમારે ફરજિયાતપણે કરવું પડે છે. એટલે યુપીએના કાર્યો પાછા લાવવા પડે પોતાને નામે. અને ત્રીજી વાત એવી છે કે જેમાં એમના સલાહકારો બહુ જ કાચા નીવડ્યા હોય એમાં એમને નિષ્ફળતા મળી છે. કાળું નાણું નિષ્ફળતા મળી, મોંઘવારી કંટ્રોલ કરવામાં ભયંકર નિષ્ફળતા મળી. નોન ઇસ્યુ, ગાય કે રામ મંદિર કોઈ ઇસ્યુ નથી, દેશનો વિકાસ એ ઇસ્યુ છે. પેલા નોન ઇસ્યુને ફરજિયાતપણે લાવવા પડ્યા અને કદાચ નરેન્દ્ર મોદીની ઈચ્છા વિરુદ્ધ જઈને લાવવા પડ્યા અને એ બહુ જ ચગ્યા. મૂળ વાત સ્વદેશીની હતી, આરએસએસની સરકાર આવી ત્યારે સ્વદેશ એનું શું થયું એ ફરી પૂછવા જેવું છે. એક આખો સ્વદેશી જાગરણ મંચ છે આરએસએસ પાસે, એ તો મૌન થઈ ગયો છે, એનું શું થયું. કાશ્મીર ઇસ્યુમાં આપણે માર ખાધો, સર્જિકલ સ્ટ્રાઇક, ઓબોર ઇસ્યુમાં આપણે માર ખાધો. આપણે ગયા હોત તો આપણી વાત રજૂ કરી શક્યા હોત, આપણે એકલા પડી ગયા. નોટબંધીમાં આપણે જે સફળતાઓ ક્લેમ કરી હતી તે સફળતા ક્લેમ નહીં કરી. એટલે 3 રીતે વહેંચીને આ 3 વર્ષના સરવૈયાને જોઈ શકાય એવું મારું માનવું છે. જી મહેશભાઈ, તમે શું કહેશો આ બાબતે? બોલવા દેશો ને? હા, ડેફિનેટલી. બોલો, પ્રજા જોઈ રહી છે. નહીં, એમની પાસે અનામતી માગું છું, અનુમતિ. વિદ્યુતભાઈએ વાત કરી, ભાઈએ વાત કરી, આ દેશની સરકારે જે પ્રકારે શાસનના સૂત્રો સંભાળ્યા ને પછી જે પ્રકારે એક્શન લેતા, વિદ્યુતભાઈ બહુ સારી વાત કરી જનધન યોજનાની. આ દેશમાં અત્યાર સુધી 4% થી 5% લોકો બેંકની સાથે કનેક્ટેડ હતા. 60 વર્ષ સુધી અનેક સરકારો ચાલી, અનેક કરોડો રૂપિયાની વિદ્યુતભાઈ સબસિડીઓ અપાણી, પણ ગરીબના ઘર સુધી સબસિડી પહોંચી નહીં. દુર્ભાગ્યે કોંગ્રેસના પ્રધાનમંત્રીએ એક વખત મુંબઈની અંદર જાતે કહેવું પડ્યું કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું, ગરીબના ઘર સુધી પહોંચે છે, 15 પૈસા થઈ જાય છે. પરંતુ આ ભાષણો થયા, એનું અમલીકરણ ન થયું. 60 વર્ષ દેશની ઉપર કામ કર્યું, શાસન કર્યું, છતાં એનું અમલીકરણ ન થયું. દેશની અંદર નરેન્દ્રભાઈ જેવા આવ્યા, એમણે શરૂઆત કરી કે દલાલશાહી છે,
ગરીબોના પૈસા, સબસિડીના પૈસા દલાલો લઈ જાય છે. એમણે દેશની જનતાને, ગરીબ લોકોને હાકલ કરીને અને હાકલને પરિણામે આજે 27 કરોડ જેટલા ખાતાઓ ખુલ્યા અને આજે એ સબસિડી સીધી જ આ ગરીબોના ખાતામાં જાય છે. કહેવાનો મતલબ, જે પ્રકારે નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિને કારણે અત્યાર સુધી શાસન ચાલતું હતું કરોડો રૂપિયા સબસિડી, હું એવું નથી કહેતો અમે ક્લેમ કરીએ છીએ કે અમે જ સબસિડી આપી. સબસિડી મનમોહનસિંહજીની સરકાર આપતી હતી, સબસિડી નરસિંહ રાવજીની સરકાર આપતી હતી, ઇન્દિરાજીની સરકાર આપતી હતી, પણ ગરીબોના ઘર સુધી પહોંચતી નહોતી. એમનો દાવો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, પહેલું ગરીબ લક્ષી પહેલું પગલું લીધું જનધન યોજના, 27 કરોડ લોકોના ખાતા ખુલ્યા. આજે એને જે સબસિડી આપવામાં આવે છે એ સીધી એના ખાતામાં જાય છે. આ દેશની અંદર મહિલા અબળા, બહેન દીકરી, આજે ગરીબ બહેન દીકરી ધુમાડાના ત્રાસથી ત્રસ્ત હતી. 60 વર્ષથી થાય આંખો ન રહે, આંખોમાંથી પાણી પડે. આ દેશની જનતાએ એક એવો નેતાને પસંદ કર્યો કે જેમણે હાકલ કરીને અપીલિંગ નેતૃત્વ દેશની અંદર પહેલી વખત, કદાચ હતું લાલબહાદુર શાસ્ત્રી, અટલ બિહારી વાજપેયી ને પછી નરેન્દ્રભાઈ મોદી, એક અપીલિંગ નેતૃત્વે દેશની જનતાને અપીલ કરી કે ગરીબ લોકો માટે, ગરીબ મહિલાઓ માટે, જે લોકોને પોસાય છે, જે લોકો થોડા શ્રીમંત છે, સબસિડી જતી કરી શકે એ સબસિડી જતી કરો. કહેવાનો મતલબ એ છે કે આ એક એવું પ્રજાલક્ષી નેતૃત્વ છે, વિશ્વાસ સંપાદન કર્યું છે એની. એક હાકલે બેન, એક હાકલે કરોડો લોકોએ સબસિડી જતી કરી અને એને આજે એક એક ગામડાની અંદર મફત ગેસના કનેક્શનો અપાય છે. સવાલ અચ્છે દિન આવ્યા, અચ્છે દિન આવ્યા છે. સાહેબ આપ બોલે, મહેરબાની કરો હિમાંશુભાઈ, સહન કરતા શીખો. તમે બોલે ત્યારે એક શબ્દ, તમે બધા જ વજનદાર શબ્દો બોલ્યા છો હિમાંશુભાઈ, બધા જ વજનદાર શબ્દો તમે બોલ્યા છો. જો બોલવા બોલવું હોય તો સાંભળવાની પણ તૈયારી રાખો. આજે ગરીબના કામો થયા છે, અચ્છે દિન આવ્યા છે, ગરીબોના સારા દિવસો આવ્યા છે, પણ કેટલાક લોકોના ખરાબ દિવસો આવ્યા છે ને એ સહન નથી કરી શકતા. હું ચોક્કસ કહું છું કે એના સારા દિવસો નથી આવ્યા નથી, કોંગ્રેસના સારા દિવસો આજે પણ નથી આવ્યા. ઉલટાની કિનારા બચાવવા જતી રહી છે, રોડ ઉપરથી તો ગઈ કિનારા સુધી જતી રહી છે, એવા ખરાબ દિવસો આવ્યા છે. ચોક્કસ મને કહેતા વિશ્વાસ થાય છે કે નરેન્દ્રભાઈના 3 વર્ષના શાસનમાં આજે ગરીબ લોકો, ખેડૂતો, ગામડું, તમામના લોકોનો વિકાસ થાય છે. હજી ફરીથી, અત્યારે હું વધારે બોલીશ તો એવું લાગશે, વધારે ફરીથી આવશે જે બીજી યોજનાઓ તમને કહીશ. ચોક્કસ આ વિષયની ચર્ચા આગળ યથાવત રાખીશું. વચનોની જે લહાણી કરવામાં આવી છે, યોજનાઓનો જાહેરાત કરવામાં આવી છે, પરંતુ શું છેવાડાના માનવી સુધી સમગ્ર દેશમાં તેનો લાભ પહોંચ્યો છે ખરો? આ તમામ બાબતો વિશે ચર્ચા આગળ યથાવત રાખીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. નરેન્દ્ર દામોદર દાસ મોદી પ્રધાનમંત્રી કે રૂપ મેં મનપસંદ ન્યૂઝ ચેનલ મંતવ્ય ન્યૂઝ, GTPL પર ચેનલ નંબર 272, ઇન કેબલ પર ચેનલ નંબર 576, દેવશ્રી પર ચેનલ નંબર 219. જોતા રહો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. નરેન્દ્ર દામોદર દાસ મોદી પ્રધાનમંત્રી કે રૂપ મેં વેલકમ બેક. તો નરેન્દ્ર મોદી સરકાર તરફથી 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તે દરમિયાન કેવો રહ્યો તેમનો કાર્યકાળ? જનતાની જે માંગો, જે સમસ્યાઓ હતી તે સુલઝાવવામાં કેટલી સફળતા મળી? આગળ કેવા પડકારો સરકાર સમક્ષ રહ્યા છે? આ તમામ બાબતોને લઈ આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. હિમાંશુભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશું. એક જે સવાલ વિદ્યુતભાઈ તરફથી એક મુદ્દો જે રજૂ કરવામાં આવ્યો, યુપીએ સરકાર તરફથી કરેલા કાર્યોનો, જે જનતાલક્ષી કાર્યો કરવામાં આવ્યા હતા, તેને ક્યાંક ને ક્યાંક હવેની સરકાર પોતાનું નામ રાખીને આગળ તેને વધારી રહી છે, તેમાં ક્યાંક સફળ પણ થઈ રહી છે, તેમાં ક્યાંક સુધારા કરવાની પણ જરૂર છે. અને અત્યારની જે આપણા સમગ્ર દેશની સ્થિતિ છે, વાત મોંઘવારીની હોય, મહિલા સુરક્ષાની વાત હોય કે પછી ખેડૂતોની વાત હોય, આ તમામ મુદ્દા, ઇવન આતંકવાદ, આ તમામ મુદ્દા એવા છે કે જ્યાં સરકારે હજુ વધુ કડક બનવાની જરૂર છે. આપ શું કહેશો? વડીલ અમારા વિદ્વાન છે અને રાજકીય પાર્ટીનું ભાથું બીજી સરકારને મળતું જ હોય છે.
આજે વર્તમાન બીજેપીનું શાસન હોય, કાલે કોઈ બીજી પાર્ટીનું શાસન હોય, તો એની યોજનાઓ કાર્યો એ એક લોકશાહી પરંપરા મુજબ એ ધપાવવાની એક પદ્ધતિ જ હોય. પણ બીજેપીએ જે રીતે ડૉક્ટર મનમોહનસિંહ જેવા જે ઇકોનોમિસ્ટ આ દેશની અંદર જેને જે જવાબદારીપૂર્વક આ દેશનું 10 વર્ષ શાસન કર્યું, એની જે યોજનાને ચૂંટણીના મત લેવા માટે જે રીતે ખરાબ રીતે બ્લેમ કરે અને પછી એમના આ જ યોજનાઓ આગળ ધપાવવી પડી, એ એ એ દેશ માટે, આ દેશની પ્રતિષ્ઠા માટે, રાજકીય પાર્ટીએ મત લેવા માટે એને ના મુદ્દા બનાવવા જોઈએ. એ દરેક પાર્ટી પોતાના વિચારો, પોતાના આઈડિયોલોજી મુજબ કે પોતાની ગણતરી કે આ દેશના વિદ્વાનોના મત મુજબ સારી સારી યોજના દરેક સરકાર, કોઈ પણ પાર્ટીની સરકાર હોય, એ લાવતી જ હોય છે. ભાઈએ ચોક્કસ હમણાં એમ કીધું કે કોંગ્રેસ કિનારા ઉપર આવી ગઈ. અમે તો કિનારા ઉપર છીએ. તમારી પરિસ્થિતિ શું છે એ તમારે સેલ્ફ એનાલિસિસ કરવા જેવું છે. ગુજરાતની 80% ગ્રામ્ય અને સેમી ગ્રામ્ય પ્રજાએ તમને નકારી કાઢેલી છે. કોંગ્રેસ રણમાં પણ જશે, કિનારા ઉપર પણ જશે, પાણીમાં પણ જશે. આ ગુજરાતની જે જે જગ્યાઓ છે ત્યાં કોંગ્રેસ જવાની છે. એ કોઈનો પણ પ્રશ્ન હશે તો તમારા જેમ નલિયાકાંડ નહીં કરે કોંગ્રેસ, તમારા જેમ ખેડૂતો પોતાના પ્રશ્નો લઈ નીકળશે તો લાઠીચાર્જ નહીં કરે, તમારી જેમ ખેડૂતોના ઠાકોર સમાજના દીકરાઓ દારૂબંધી માટે નીકળશે તો તમારા જેમ જોરૂકમી નહીં કરે, પાટીદાર સમાજના દીકરાઓ પોતાના સમાજનો પ્રશ્ન લઈ લોકશાહી પ્રણાલી મુજબ કાર્યોને કાર્યક્રમો લઈ નીકળે, તમે 14 દીવાનોને ગોળીઓ મારી દો, બેન દીકરીઓને જઈને ઘરમાં મારો, જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર તમે જલિયાવાલા બાગની જેમ લાઠીચાર્જ કરો, તમારું ગુજરાત મોડેલની જ વાત કરો ને. જે ગુજરાત મોડેલ ઉપર તમે દિલ્હી ગયા, આ ગુજરાત મોડેલની અંદર ખેડૂતો આપઘાત કરે છે. બેન આપણે બહુ પૂછ્યું છે, આ મોડેલ તમારું ગુજરાતનું શું પરિસ્થિતિ છે? અમને કિનારો બતાવે પહેલા તમે તમારું, તમે એક દીકરી કહેતા હતા, એક મહિલા, એક શિક્ષક, ગુજરાતની અંદર પહેલા મહિલા મુખ્યમંત્રી, આખું આંદોલન કોને લાઠીચાર્જ કર્યો? એક સમાજનો પ્રશ્ન છે. જીએમડીસીમાં કોના સૂચનાથી તમે ઠીકરું ફોડી દીધું? આનંદીબેન કે મેં સૂચના નથી આપી. તમે એક દીકરી ઉપર, એક મહિલા ઉપર તમે ઠીકરું ફોડીને એને ખસેડી દીધી. તમારી સરકાર નિષ્ફળ છે, તમારી પાર્ટી નિષ્ફળ છે. તમે ગુજરાતની પ્રજાને કેન્દ્ર બતાવી, કેન્દ્રનો ગુજરાત મોડેલ બનાવી, આ તમારું ડ્યુઅલ સિમ કાર્ડ આખો દેશ ઓળખી. હવે મહેશભાઈ કહો, હવે આપ જે વિકાસની વાત કરવી, પહેલી વાત શાંતિથી કહેજો, અમારે સાંભળવી જ છે. હિમાંશુભાઈ એ વાત કરી, પહેલી વાત કે મનમોહનસિંહજી ને 10 વર્ષ નું પ્રધાનમંત્રી તરીકે એમણે શાસન કર્યું, રચનાત્મક વિપક્ષની ભૂમિકા તરીકે અમે એ ભાગ ભજવો પણ છે, કેટલાક ઇસ્યુઓને કારણે અમે સંસદમાં હોબાળો પણ મચાવ્યો છે, અમારી બિલકુલ ના નથી, અમે આંદોલન પણ કર્યા છે, પણ અમારી રચનાત્મક ભૂમિકા હતી. પણ અમે પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહ પ્રધાનમંત્રી તરીકે કોઈ બે ઇજ્જત કર્યા હોય તો તમારા રાહુલ ગાંધીએ કર્યા છે. કેબિનેટની અંદર પારિત કરેલા પ્રસ્તાવને જનતાની સામે ચિત્રે હાથ ઉડાવી દીધા છે ને. તમે જેટલો મનમોહનસિંહને અન્યાય કર્યો છે ને એવો કોઈ નથી કર્યો. વાત બીજી રહી ખેડૂતોને ઉપર અત્યાચારની, ઠીક છે જી જી, 23 ખેડૂતોને ગોળી, 3 મહિલાઓ સહિત. હિમાંશુભાઈ, મહેશભાઈ, મહેશભાઈ, આપણે જે જે મુદ્દે આપણે વાત કરતા હતા, પૂર્વ મંત્રી વિસાવદરના તમે 1987 જેલને હવાલે કરી દીધા હતા, 23 લોકોને ખેડૂતોને તમે ખેડૂતોની માંગણી, બેન બોલવા દો, બેન વચ્ચે બોલ્યા છે, બોલવા દો. ખેડૂતોની માંગણી શું હતી? ખેડૂતોની માંગણી, ખેડૂતોની માંગણી વીજળીના કનેક્શન ની હતી. જી આપણે આપણે શાંતિ શાંતિ ની ચર્ચા કરી. અને મનમોહનસિંહ ની વાત કરો, ભારતીય જનતા પાર્ટી ની સરકાર 3 વર્ષનું સર્વૈયું લઈને આવી છે. સાંભળવાની તેવડ રાખો, 10 વર્ષનું એક કામ તમે વર્ણવી શકો એમ નથી. બેન કામ ગણાવું છું, આ દેશની અંદર 4% લોકો છે ને ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલા હતા,
પહેલી વખત નરેન્દ્રભાઈની સરકાર આવી આ દેશની અંદર, એણે વિચાર્યું કે ગરીબ લોકોને કેવી રીતે ઇન્સ્યોરન્સ કરી શકાય. 6% લોકો આ દેશની અંદર પેન્શનથી પેન્શન યુક્ત હતા. નરેન્દ્રભાઈએ વિચાર્યું કે કેવી રીતે દેશના 50% લોકોને પેન્શન સાથે જોડી શકાય. પહેલી વખત નરેન્દ્રભાઈએ 12 રૂપિયાની અંદર ઇન્સ્યોરન્સ અને 120 રૂપિયાની અંદર અટલ પેન્શન યોજના નામની શરૂ કરી. આ ત્રીજી યોજના કહી દીધી. હિમાંશુભાઈ, હજી હિસાબ જોતો હશે તો આપીશ, અવિરત આપીશ, પણ સાંભળવાની ત્રેવડ કહું છું તમને, ત્રેવડ રાખવી પડે. આવા અનેક નિર્ણયો નરેન્દ્રભાઈ બોલી શકે એટલે અટકું છું. બાકી આ અવિરત વિકાસનો પ્રવાહ, અહીંયા સ્ટુડિયો યોજનાઓ અમારી ચાલે છે, સ્ટુડિયોમાં ના વિકાસ થાય છે જલ્દી. વિદ્યુતભાઈ, સમગ્ર બાબતને લઈ જે અવિરત વિકાસ કર્યાની વાત અત્યારે મહેશભાઈ તરફથી કરવામાં આવી છે, તમારા ટીવીના જો ડિરેક્ટર સાંભળી રહ્યો તો મારે કહેવું છે કે ડિબેટ કન્ડક્ટ કરવાની એક પ્રોસિજર રાખો, બંનેને વર્સેસ કરીને મૂકી નહીં દો. ટીવીની ચેનલની બહુ ખરાબ છાપ ઊભી થાય છે. તમે 3 વર્ષના સરવૈયાની ડિબેટ કરી છે, તમે બંનેને ઝઘડાવવા માટે અહીંયા નથી બોલાવ્યા. આ બહુ સ્પષ્ટપણે બધા ટીવીએ સમજી લેવું. લોકોનો વીમા લેવા સાહેબ વધારે. બીજી વાત હવે એ કે જ્યાં જ્યાં નરેન્દ્ર મોદીએ પર્સનલ ઇન્ટરેસ્ટ લીધો, જનધન યોજના સફળ થઈ, પણ પછી જ્યાં જ્યાં એમણે પર્સનલ ઇનિશિયેટિવ લઈને પછી બ્યુરોક્રેસી પર છોડી દીધું ત્યાં નિષ્ફળ ગઈ. દાખલા કે સફાઈ યોજના, સફાઈની વાત તમે જુઓ કે પર્સનલી એમણે જેટલું કર્યું તે બરાબર છે, પણ પછી તમે સ્ટ્રીટમાં તો એમ નરેન્દ્રભાઈ પહોંચવાના નથી, ત્યાં તો એમની બ્યુરોક્રેસીએ કામ કરવાનું છે, એટલે નિષ્ફળ જાય છે. એવી જ રીતે ડિફેન્સમાં, ડિફેન્સમાં પરિકરે શું કામ જવું પડ્યું એ સવાલ પૂછવા જેવો છે, કારણ કે એ બહુ જ સેન્સિટિવ ઇસ્યુ હતો અને આજે પણ કાશ્મીરમાં આપણે ડિફેન્સમાં ખૂબ જ પાછળ પડી રહ્યા છીએ. એટલે આમાં બને છે એવું કે એક કેરિશ્મેટિક લીડર જ્યારે ઊભો થાય ને, ત્યારે એની આજુબાજુ એક પ્રભાવી નેતાઓનું વર્તુળ ઊભું થઈ જાય છે, અને એ સિસ્ટમથી કામ નથી કરતા, એ પર્સનાલિટીની ઇમ્પેક્ટથી કામ કરે છે. અને જ્યારે પર્સનાલિટીની ઇમ્પેક્ટથી કામ કરવા જાય ત્યારે એ અમુક હદ સુધી પહોંચે, પછી ન પહોંચે, એટલે પાનથી પાઇપર જેવું છે. પેલો પાવો વગાડે ને જેમ છોકરાઓ પાછળ ખેંચાતા આવે, એમ નરેન્દ્ર મોદીના કરિશ્માથી લોકો ખેંચાતા આવે છે. પણ આપણી સિસ્ટમે જે કામ કરવું જોઈએ, એ સિસ્ટમ, ડિલિવરી સિસ્ટમ આપણી, એ હજુ જે અપડેટ કરવી જોઈએ, નિયમો પ્રમાણે કરવી જોઈએ, તે નથી કરી, એના પ્રશ્નો આજે આપણને નડી રહ્યા છે. જી મહેશભાઈ, તમે આ મુદ્દે કેટલા સંમત થશો? નરેન્દ્ર મોદી તરફથી જનતાલક્ષી યોજનાઓ થતી હોય છે અને એનું ઓપનિંગ ઘણું સારું થતું હોય છે, પણ જ્યાં સુધી આગળ સમય પસાર થતો હોય ત્યાર પછી રિઝલ્ટ એટલું નથી. બેન, શાસનમાં છીએ, ક્યાંક પ્રજાની અપેક્ષામાં 50% ખરા ઉતરીશું, 60% ખરા ઉતરીશું, 100% ખરા ઉતરીશું, પણ અમારી જવાબદેહી છે. આજે કાશ્મીરની અંદર પ્રશ્ન પેચીદો છે, મારી સ્વીકારવાની પૂરેપૂરી તૈયાર છે. અને વિદ્યુતભાઈ જે પ્રકારની ડિબેટ કરે છે એને હું આદર કરું છું, સલામ કરું છું. ડિબેટ એને કહેવાય કે જે વિષય ઉપર આપણે વાત કરીએ છીએ એ વિષય ઉપર. આજે વિષય છે 3 વર્ષ આ શાસનનો, તો એની કમ્પેરિઝન થવી જોઈએ કે પહેલાંના 3 વર્ષમાં શું હતું. તો મને કહેતા એ આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારને કેટલીક સારી વાતો પાછળની સરકારના વારસામાં મળી હશે, અને એ કોઈ પણ સરકાર હોય, એને ટોટલી પાછળની સરકાર ખરાબ કરતી હતી, બધું બંધ થઈ જાય એવું ક્યારેય લોકશાહીની અંદર શક્ય જ નથી. એમ અમે એની સારી વસ્તુઓ લીધી હશે ને, એનો અમને ગર્વ પણ છે. સવાલ એ છે કે જો ભારતીય જનતા પાર્ટી એનો ગર્વ લઈ શકતી હોય, મનમોહનસિંહના આર્થિક સુધારાનો ગર્વ અમે લઈ શકતા હોઈએ, મનમોહનસિંહે સારી યોજનાઓને અમે પ્રજાની વચ્ચે અવિરત ચાલુ રાખતા હોય, તો કોંગ્રેસના લોકો એ કામ કેમ નથી કરતા? માત્ર નરેન્દ્રભાઈની માળા જપે છે. મારો સવાલ આ છે કે નરેન્દ્રભાઈ આવા પણ એટલો કોને સાહેબ કે અમે આટલી વાત કરી છે, 10 વર્ષની અમે અંદર આટલા કામો કર્યા છે, અમે અમારા કામો કહીએ, તમે તમારા કામો કહો, જનતાના દરબારની અંદર બધું જશે ને, જનતા ત્રાજવે તોલશે. સવાલ માત્ર આક્ષેપોથી આપણે ડિબેટને ભરી દઈશું તો મને એમ લાગે જસ્ટિફાઈ નહીં થાય. ચોક્કસ આપ કહેતા હોય તો વાતને આગળ વધારો. હિમાંશુભાઈને આપણી પાસે સમયનો ખૂબ જ અભાવ છે. મહેશભાઈ, ચર્ચામાં જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમયના અભાવને કારણે આપણે ચર્ચાને અહીં વિરામ આપવો પડશે. તો આજે આપણે વાત કરી નરેન્દ્ર મોદી સરકારના 3 વર્ષના લેખાજોખાની, જે રીતે સરકાર તરફથી કામ કરવામાં આવ્યું છે. હવે આગળ જોવું એ રહ્યું કે જ્યાં લૂપહોલ્સ જોવા મળે છે ત્યાં ક્યાંક ને ક્યાંક વધુ સુધારા કરવામાં આવે, ત્યારે જે મોટા વચનો જે જનતાલક્ષી આપવામાં આવે છે તેનો ફાયદો હકીકતમાં જનતા સુધી પહોંચશે. તો વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. પ્રધાનમંત્રી કે રૂપમાં